નમસ્કાર દર્શક મિત્રો, હું છું નાથ બાવા ભાવીની. સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. કાંકરેજ તાલુકામાં ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યોની ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉણવાલપુરા ગ્રામ પંચાયત સાથે ઉમેદવારો વાઘેલા અનિરુદ્ધસિંહ, પ્રદ્યુમનસિંહ વાઘેલા અને તેઓને વોર્ડના સભ્યો દ્વારા અને પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં હાજર રહીને ફોર્મ રજૂ કર્યા છે. વાઘેલા અનિરુદ્ધસિંહ જણાવ્યું કે હું ગામ વાલપુરાનું ગામ લોકોની અનેક સમસ્યાઓ નિરાકરણ લાવીને ગામના વિકાસ માટે પ્રયત્નશીલ બને તેવી આશા વ્યક્ત કરી હતી. વાલપુરા ગામમાંથી ગોસ્વામી પ્રભાતપુરી બાપુ અને તમામ જ્ઞાતિના લોકોએ સમર્થન આપ્યું છે. કાંકરેજ તાલુકામાં સામાન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. ફોર્મ લેવા માટે મોટી સંખ્યામાં ઘસારો જોવા મળી રહ્યો છે. જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગામમાં ખેડૂતો અને મતદારોની દિશાઓ માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકીય આગેવાનો દ્વારા કાંકરેજ તાલુકાના વધુ ગામ પંચાયતના સમક્ષણ જાહેર થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ એવી આશા વ્યક્ત કરવામાં આવેલ છે. રિપોર્ટર વાઘેલા ઇન્દુભા, કાંકરેજ, બનાસકાંઠા. હું વાઘેલા અનિરુદ્ધસિંહ પ્રદ્યુમનસિંહ, મારા ભાઈ લાલુભા પ્રદ્યુમનસિંહ, વાલપુરા ગામની જે ઉમેદવારી જે નોંધાઈ છે અને જે ગામ લોકોએ સાથ સહકાર આપ્યો છે અને જે વિશ્વાસ આપ્યો છે એનો પૂરેપૂરી હું ખાતરી લઈશ અને સેવાકીય દ્રષ્ટિએ કોઈ પણ કાર્ય હશે એ લોકોનો સાથ અને સહકારથી કોઈ પણ કાર્ય નિભાવીશ.